ધાનેરાના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈનો સત્કાર સમારંભ યોજાયો, જેમાં મામા બાપજીના મંદિરે લીધેલ બાધાપુરી કરતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતજી રાવ, ભાજપ કોંગ્રેસ જેવા મોટા બેનરને પછાડીને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈએ 35,000 કરતા વધુ લીડથી જીત મેળવી, જેનો સત્કાર સમારંભ ધાનેરા મામા બાપજીના મંદિરે યોજાયો, જેમાં દરેક સમાજ અને વેપારી આગેવાનોએ નવીન એમએલએનું સન્માન કર્યું. ધારાસભ્યએ તમામને વિકાસ કરવાનું વચન આપી ધાનેરાના અનેક પ્રશ્નો બાબતે યોગ્ય રજૂઆત કરીને ઉકેલ લાવવાની ખાતરી આપી. એમએલએ માવજીભાઈએ સભામાં સંબોધન કરતા કહ્યું કે મારી પાર્ટી એ મારી ટિકિટ કાપીને મારી રાજકીય કારકિર્દી અસ્ત કરવાનું નક્કી કર્યું, પણ તમામ મતદારોનો સહયોગ મળતા મારી જીત થઈ, જે હંમેશા ઋણ મારા માથા પર રહેશે. આપ સૌએ અમારા ઉપર જે ભરોસો વિશ્વાસ મૂકી અને જે આટલી મોટી લીડ અપાવી અને અમારા ઉપર જે ઉપકાર કરવાનું કામ કર્યું છે, એ બદલ અમે હંમેશા આપની સાથે, અમે અને સર્વ સમાજની આખી આખી ટીમ રાત દિવસ જે કરવું પડશે એ કરીને તમને સંતોષ થાય કે અમે આટલી લીડ સાથે જ્યારે ધારાસભ્ય તરીકે લીડ આપીને ધારાસભ્ય બનાયા છે, ત્યારે આ વિસ્તારની અંદર 5 વર્ષમાં વધુમાં વધુ કામો આ વિસ્તારની અંદર આજ દિવસ સુધી નથી થયા, એ પ્રકારના કામો આપણે આવનારા સમયની અંદર સૌ સાથે રહી અને કરીશું. આપ સૌએ ખૂબ આજે ખૂબ મોડા સુધી બેસી, અમે આવવામાં ક્યાંક લેટ પડ્યા, આટલી ગરમી હોવા છતાં પણ આપ સૌનો જે પ્રેમ છે, અમારા ઉપર હૂંફ છે અને આપ સૌ ધાનેરા વિસ્તારના સૌ ધાનેરા શહેરના વાસીઓએ અમારા ઉપર જે પ્રકારે પ્રેમ વરસાવી અને આટલી મોટી ભવ્ય લીડ અપાઈ અને અમને આટલા મોટા અમારા સર્વ સમાજની આખી ટીમ અને વ્યક્તિગત મને પણ પોલિટિક્સની અંદર જે આટલો મોટો બનાવવાનું કામ આપ સૌએ જ્યારે કર્યું છે, ત્યારે ફરીથી આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. નગરપાલિકાના પૂર્વ પ્રમુખે જ્યાં સુધી જીત ન થાય ત્યાં સુધી સ્ટેજ પર ન બેસવાની માનતા રાખી હતી, જે આજે એમએલએને દર્શન કરાવી પ્રસાદ આપીને પૂર્ણ કરી હતી. મામા બાપજીના મંદિરે મોટી સંખ્યામાં એમએલએના સત્કાર સમારંભમાં લોકોએ હાજર રહી એમએલએને વધાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા. આજે ધાનેરા શહેર ખાતે અમારા આટલી મોટી લીડ સાથે પ્રજાએ જ્યારે મતો આપ્યા છે અને આટલી મોટી લીડ સાથે ભવ્ય જીત થઈ છે, ત્યારે અમારા સર્વ સમાજના સૌ આગેવાનોના સત્કાર સમારંભ માટે બળવંતસિંહ રાવ અને એમની ટીમે સમગ્ર ધાનેરા શહેરનો જમણવાર સાથેનો આજે સમારંભ રાખ્યો હતો, ત્યારે સૌ આખા શહેર, વેપારી લોકો, આજુબાજુનીથી વસ્તી અને બધા જ લોકો આવી અને ભવ્ય સમારંભ થયો. અને એની અંદર જ્યારે પ્રજાએ સમગ્ર ગુજરાતની અંદર અપક્ષ તરીકે સૌથી વધારેમાં વધારે લીડથી ભવ્ય વિજય અપાવ્યો હોય, ત્યારે પ્રજા માટે આવનારા 5 વર્ષ આ વિસ્તારમાં સૌથી મોટા પ્રશ્ન પાણીનો છે અને પાણીના વિષયથી લઈ અને એનું સોલ્યુશન કરવા માટેનું કામ અમે હાથ ઉપર ધર્યું છે. એના માટેની અલગ અલગ કન્સલ્ટન્સીઓ રાખી, એજન્સીઓ રાખી અને અત્યારે સર્વે કરાવવાનું પણ કામ ચાલુ કર્યું છે. અને સાથે સાથે આ વિસ્તારની અંદર 10 વર્ષથી જે વિકાસથી વંચિત રહ્યો છે, એવા અલગ અલગ પ્રકારના જે કામો પેન્ડિંગ પડ્યા છે, એ કામો આવનારા સમયની અંદર સરકારને સાથે રાખી અને સરકારના માધ્યમથી આ વિસ્તારનો વિકાસ થાય અને ગરીબમાં ગરીબ, નાનામાં નાનો માણસ જે છે એના ઘર સુધી એ સરકારના લાભો પહોંચે, એ પ્રકારનું કામ આવનારા સમયની અંદર કરીશું. અને શહેરની અંદર સૌથી મોટી સમસ્યા જે મકાનો બનાવી અને લોકો રહે છે અને એ મકાનો ક્યાંક દબાણમાં હોય, ક્યાંક બીજે હોય અને એમના માટે જે નોટિસો અને આ મળે છે એનો કાયમી ઉકેલ આવે એ માટે પણ સરકાર પાસે જઈ અને યોગ્ય નિકાલ થાય એ પ્રકારનું કામ આવનારા સમયની અંદર અમે સૌ સાથે મળી અને સર્વ સમાજના આગેવાન તરીકે કામ કરીશું.